हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स। आज आप जटिल स्थायी पेशीओनी चर्चा करीशू। जटिल स्थायी पेशी एटले शू एना विषे आपणे समझ्या था। एक करता वधु प्रकारना कोषोथी बनेली पेशीने जटिल स्थायी पेशी तरीके ओळखवामां आवे छे। अने आवा कोषो भेगा मळी अने एक एकम एटले के यूनिट तरीके कार्य करे छे। तो जटिल स्थायी पेशीनी व्याख्या शू थशे? एक करता वधु प्रकारना कोषो भेगा मळी अने जटिल स्थायी पेशीनी रचना करे छे। अने आवा कोषो भेगा मळी अने एक एकम तरीके कार्य करे छे। आवी पेशीओ एटले के जटिल स्थायी पेशीओ वनस्पतिमां पाणी, खनिज तत्वों, पोषक तत्वों अने कार्बनिक पदार्थोना वहन साथे संकळायेली होय छे। तो वनस्पतिमां बे प्रकारनी जटिल स्थायी पेशी जोवा मळे छे, जलवाहक पेशी अने अन्वाहक पेशी। फरीथी याद रखो, जटिल स्थायी पेशी एटले के एक करता वधु प्रकारना कोषोनी बनेली होय छे अने कोषो भेगा मळी एक एकम अथवा तो यूनिट तरीके कार्य करे छे। आवी जटिल पेशीओ ए वनस्पतिना अंगोमां पाणी, खनिज तत्वों, पोषक तत्वों अने कार्बनिक पदार्थोना वहननी क्रिया साथे संकळायेली होय छे अने एटला माटे एने वाहक पेशी तरीके पण ओळखवामां आवे छे। तो वनस्पतिमां जटिल पेशीना मुख्य बे प्रकारो छे। पहेलो प्रकार छे एने जलवाहक पेशी कहेवाય છે અને બીજો પ્રકાર છે એને અન્વાહક પેશી કહેવાય છે। જે પૈકી જલવાહક પેશી એ વનસ્પતિમાં પાણી અને ખનિજ તત્વો ના વહનના કાર્ય સાથે સંકળાયેલી હોય છે, જ્યારે અન્વાહક પેશી એ પોષક દ્રવ્યો એટલે કે કાર્બનિક દ્રવ્યોના વહનના કાર્ય સાથે સંકળાયેલી છે। તો વનસ્પતિમાં જલવાહક પેશી અને અન્વાહક પેશીને જટિલ સ્થાયી પેશી કહેવાય છે, કારણ કે એ વધુ પ્રકારના કોષોથી વધારે પ્રકારના કોષો ભેગા મળી અને બને છે અને એક એકમ તરીકે કાર્ય કરે છે। ખાસ કરીને જલવાહક પેશી એ વનસ્પતિના અંગોમાં પાણી અને ખનિજ તત્વોના વહનના કાર્ય સાથે સંકળાયેલી છે, જ્યારે અન્વાહક પેશી એ કાર્બનિક દ્રવ્યો એટલે કે પોષક દ્રવ્યોના વહનના કાર્ય સાથે સંકળાયેલી છે। માટે જલવાહક પેશી અને અન્વાહક પેશીને વાહક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે એમાં આપણે પહેલાં જલવાહક પેશીની રચનાની વાત કરીએ। તો જલવાહક પેશી છે એ વહન પેશી તરીકે પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન મૂળથી પ્રકાંડને પર્ણ સુધી કરે છે, બરાબર। જલવાહક પેશીનું મુખ્ય કાર્ય થશે જલવાહક પેશી એ વનસ્પતિના મૂળથી લઈને પ્રકાંડ અને પર્ણ સુધી પાણી અને ખનિજ દ્રવ્યનું વહન કરે છે। તો જલવાહક પેશી એ વહન પેશી તરીકે કાર્ય કરે છે અથવા વાહક પેશી તરીકે વર્તી પાણી અને ખનિજ દ્રવ્યનું વહન મૂળથી પ્રકાંડ અને પર્ણો તરફ કરવાનું કાર્ય કરે છે। ત્યાર પછી એની રચનાની જો આપણે વાત કરીએ તો જલવાહક પેશી છે એ જુદા જુદા પ્રકારના કોષોથી બનેલી હોય છે। તે વનસ્પતિઓને યાંત્રિક મજબૂતાઈ પણ પૂરી પાડવાનું કાર્ય કરે છે। જલવાહક પેશી છે એ જુદા જુદા ચાર પ્રકારના ઘટકોની બનેલી હોય છે। જલવાહક પેશી વનસ્પતિના અંગોની યાંત્રિક મજબૂતાઈ પણ પૂરી પાડે છે। હવે જલવાહક પેશીની રચના જુદા જુદા ચાર પ્રકારના ઘટકોથી થઈ છે, તો એ ચાર પ્રકારના ઘટકો કયા છે તમારે યાદ રાખવાના છે। જલવાહક પેશીની રચના જલવાહિનીકી, જલવાહિની, જલવાહક તંતુ અને જલવાહક મૃદુતક, આમ ચાર પ્રકારના ઘટકોથી જલવાહક પેશીની રચના થાય છે। ફરીથી યાદ રાખજો, જલવાહક પેશીની રચના ચાર ઘટકોથી થાય છે અથવા જલવાહક પેશી ચાર જુદા જુદા પ્રકારના ઘટકોથી બનેલી છે, જેમાં પહેલો ઘટક છે એને જલવાહિનીકી કહેવાય, બરાબર। બીજો ઘટક છે એને જલવાહિની તરીકે ઓળખવામાં આવે છે, ત્રીજો ઘટક છે એને જલવાહક તંતુ અથવા જલવાહક દ્રવતક કહેવાય અને ચોથો છે એને જલવાહક મૃદુતક તરીકે ઓળખવામાં આવે છે। હવે એની રચનાની આપણે જો વાત કરીએ તો અનાવૃત બીજધારી જે વનસ્પતિ છે, આ ખાસ યાદ રાખજો, આ પોઈન્ટ ખાસ યાદ રાખજો, અનાવૃત બીજધારી વનસ્પતિઓની જલવાહક પેશીમાં જલવાહિનીનો અભાવ હોય છે। ખાસ આ પોઈન્ટ યાદ રાખજો, નીટ માટે અનાવૃત બીજધારી વનસ્પતિમાં જલવાહક પેશીમાં જલવાહિનીનો અભાવ હોય છે। તો અનાવૃત બીજધારીમાં જલવાહક પેશીના કયા કયા ઘટકો હશે? અનાવૃત બીજધારીમાં જલવાહક પેશીમાં જલવાહિનીકી, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુ હોય છે,
बराबर। अने अनावृत बिड्डारी वनस्पति में जलवाही जलवाहक पेशी में जलवाहिनी की जलवाहक मृदुतक और जलवाहक द्रवतक एटले के जलवाहक तंतु होय पण एमां जलवाहिनी अभाव होय छे, जलवाहिनी अभाव होय छे। तो आ पॉइंट खास याद रखो, अनावृत बिड्डारी में जलवाहिनी अभाव होय छे। त्यार पछीना पॉइंटनी जो आपणे वात करिए तो जलवाहिनी कीनी रचनानी आपणे वात करिए तो जलवाहिनी की ए सांकड़ा छेड़ावाड़ा लांबा नड़ाकार कोषोनी बनेली छे। तो अहीं तमने आकृति में जलवाहिनी की बतावेली छे, जलवाहक पेशीनो घटक बतावियो छे जे जलवाहिनी की छे। जलवाहिनी की ए लांबा सांकड़ा छेड़ावाड़ा एटले के एना छेड़ाना भाग सांकड़ा होय छे। जलवाहिनी की ए सांकड़ा छेड़ावाड़ा भागोनी बनेली होय छे। जलवाहिनी की लांबा सांकड़ा छेड़ावाड़ा नड़ाकार कोषोनी बनेली होय छे। तेमनी दीवाल जाड़ी अने लिग्निन द्रव्यथी स्थूलित होय छे। तो जे जलवाहिनी की छे ए जलवाहिनी की दीवाल में पण लिग्निन द्रव्यनुं स्थूलन थयेलू होय छे। एटले जलवाहिनी की दीवाल जाड़ी अने लिग्निन द्रव्यथी स्थूलित होय छे। तेओ मृत अने जीवरस विहीन होय छे, मतलब के जलवाहिनी की में जीवरस होतो नथी। जलवाहिनी की ना कोषो मृत अने जीवरस विहीन होय छे। कोष दीवालना अंदरना स्तरो जुदा जुदा स्वरूप में स्थूलन धरावे छे। हवे आ जे जलवाहिनी की छे अने एनी जे कोष दीवाल छे ए कोष दीवाल में अंदरना जे स्तरो छे ए जुदा जुदा स्वरूपना स्थूलनो धरावे छे। तो अहीं तमने आकृति में एनु स्थूलन बतावेलू छे, सोपानाकार स्थूलन, गर्ताकार स्थूलन। हवे स्थूलन एटले शू तमने समझाओ, दाखला तरीके आ जलवाहिनी की छे अने आ एनी कोष दीवाल छे, बराबर। हवे कोष दीवाल उपर एना स्तरो में कां तो आवुं गोळाकार छिद्रो जेवुं स्थूलन थयेलू होय, कां तो पछी एमां आ रीतना सोपानवत स्थूलन थयेलू होय, आ रीतनी रचना होय। आ एक जलवाहिनी छे, एनी दीवाल में कां तो आवुं सोपानवत स्थूलन થયેલું હોય, બરાબર। આવા જુદા જુદા સ્થૂલન જલવાહિનીકીની કોષ દિવાલમાં જોવા મળે છે, જે તમને અહીંયા આકૃતિમાં બતાવેલા છે સ્થૂલન થયેલા, બરાબર। તો ફરીથી યાદ રાખજો, જલવાહિનીકીની રચના જલવાહિનીકી સાંકડા છેડાવાળી લાંબી અને લાંબા નળાકાર કોષોની બનેલી છે। જલવાહિનીકી અહીંયા તમને આકૃતિમાં બતાવેલી છે, જલવાહિનીકી लांबी सांकड़ा छेड़ावाड़ी नड़ाकार कोषोनी बनेली होय छे। तेमनी कोष दीवाल जाड़ी अने लिग्निन द्रव्यथी स्थूलित होय छे। तेना कोषो मृत अने जीवरस विहीन होय छे, एटले के जलवाहिनीकीना कोषो मृत होय छे, जीवरस विहीन होय छे। एनी कोष दीवालना अंदरना स्तरो जुदा जुदा स्वरूपमां स्थूलन धरावे छे। स्थूलन एटले शू तमने समझावेलू छे कि कोष दीवाल सेल्युलोजनी बनेली होय अने ए सेल्युलोजनी दीवाल उपर बीजा केटलाक द्रव्यनुं स्थूलन થયેલું હોય, જમાવટ થયેલી હોય તો એને સ્થૂલિત કોષ દીવાલ કહેવાય। હવે આ જલવાહિનીકીનું મુખ્ય કાર્ય શું છે? તો સપુષ્પી વનસ્પતિઓમાં જલવાહિનીકી અને જલવાહિની પાણીનું વહન કરતા મુખ્ય ઘટકો છે, મતલબ કે અનાવૃત બિડ્ડારીમાં પાણીના વહનનું મુખ્ય કાર્ય કરતા ઘટક તરીકે જલવાહિનીકી આવેલી હોય છે। તો સપુષ્પી વનસ્પતિમાં જલવાહિનીકી અને જલવાહિની એ પાણીનું વહન કરતા મુખ્ય ઘટકો છે। અહીંયા આ સેકન્ડ આકૃતિ બતાવી છે એ જલવાહિનીની છે, અને પહેલી બે આકૃતિ બતાવેલી છે એ જલવાહિનીકીની છે। અનાવૃત બિડ્ડારીમાં જલવાહિનીકી હાજર હોય, જલવાહિનીનો અભાવ હોય છે। ત્યાર પછીની આપણે રચનાની વાત કરીએ તો જલવાહિની, જલવાહિની એ પણ લાંબી નળાકાર રચના છે। આ તમને જલવાહિનીની રચના બતાવી છે। જલવાહિની એ પણ લાંબી નળાકાર નલિકામય રચના છે, જે જલવાહક ઘટકો કહેવાતા ઘણા એકમોની બનેલી હોય છે, બરાબર। એટલે જલવાહક પેશીના કોષો એ પણ આવી રીતે એક ઉપર એક ગોઠવાયેલા હોય છે, આ એક કોષ આ બીજો કોષ એવી રીતના ગોઠવાયેલા હોય છે। જલવાહિની એ લાંબી નળાકાર નલિકામય રચના છે, જે જલવાહક ઘટકો કહેવાતા ઘણા એકમોની બનેલી હોય છે। દરેક ઘટક લિગ્નિનયુક્ત દિવાલો અને મધ્યમાં વિશાળ અવકાશ ધરાવે છે, જેમ જલવાહિનીકા જલવાહિનીકીમાં વચ્ચેનો અવકાશ સાંકડો હોય છે, જ્યારે જલવાહિની એ વધારે પહોળી હોય છે। ફરીથી રચના યાદ રાખજો, જલવાહિની એ પણ લાંબા નળાકાર કોષો છે, એની કોષ દિવાલ લિગ્નિન દ્રવ્યથી સ્થૂલિત હોય છે, પણ અહીંયા જે વચ્ચેનો જે અવકાશ છે એ ખૂબ જ પહોળો હોય છે જલવાહિનીકીની કમ્પેરિઝનમાં।
जलवाहिनीनो वच्चेनो जे अवकाश छे मध्यमां विशाळ अवकाश धरावे छे अने एनी कोष दीवाल छे एना कोषोनी कोष दीवाल लिग्निन द्रव्यथी स्थूलित थयेली होय छे। जलवाहिनीना कोषो पण जीवरस विहीन होय छे, मतलब एम कही शकाय के जीव जलवाहिनी ए पण मृत छे। जलवाहिनी की अने जलवाहिनी ए जीवरस विहीन होय छे एटले के मृत होय छे। जलवाहक घटकों अने तेमनी सामान्य दीवाल में आवेला छिद्रों द्वारा आंतरिक रीते एक बीजा साथे जोड़ायेला होय छे। हवे दाखला तरीके एक जलवाहक घटक छे, आ एक जलवाहक घटक छे बराबर, आखी जलवाहक पेशी छे दाखला तरीके, आमा एक जलवाहक घटक छे, आ बीजो जलवाहक घटक छे, आ त्रीजो जलवाहक घटक एटले के जलवाहक कोष छे। हवे ए जलवाहक कोषोनी जे आंतरिक दीवालो छे सामान्य दीवालो छे ए सामान्य दीवालो में छिद्रों आवेला होय छे अने आंतरिक रीते एकबीजा साथे जोड़ायेला होय छे। एटले के आ जे दीवालो छे ए दीवालो में कोषोनी वच्चे आवेली जे सामान्य दीवाल छे ए दीवालो में छिद्रों आवेला होय छे अने ए छिद्रों द्वारा कोषो कोषोना घटकों एकबीजा साथे संकळायेला होय छे। एक कोषमांथी पाणीनुं वहन बीजा कोषमां, बीजा कोषमांथी त्रीजा कोषमां थाय छे। जलवाहिनीनी हाजरी ए आवृतबिद्धारी वनस्पतिनी लाक्षणिकता छे, मतलब के एम कही शकाय के आवृतबिद्धारीमां जलवाहिनी आवेली होय छे, अनावृतबिद्धारी वनस्पतिमां जलवाहिनीनो अभाव होय छे। हवे त्यार पछीना आपणे त्रीजा घटकनी वात करीए तो ए छे जलवाहक तंतुओ। जलवाहक तंतु ने जलवाहक द्रोतक तरीके पण ओळखवामां आवे छे, एने ज़ाइलम फाइबर्स तरीके पण ओळखवामां आवे छे। हवे अहीं तमने जलवाहक तंतुओनी आकृति आपेली नथी, पण जलवाहक तंतु एटले द्रोतक पेशीनो जे द्रोतक तंतु हतो ए ज प्रकार छे। जलवाहक तंतु ए खूब ज स्थूलित दीवाल धरावता अने ओछी केन्द्रीय अवकाशयुक्त तंतुओ छे, तेओ पड़दायुक्त के पड़दा विहीन होई शके। हवे जे जलवाहक तंतु एटले के जलवाहक पेशीना जे त्रीजा प्रकारना घटको छे ए पण खूब ज जाड़ी स्थूलित दीवाल धरावे छे अने वच्चे खूब ज ओछो अवकाश धरावे छे। एटले दीवाल खूब ज जाड़ी तो जाड़ी होय अने जे वच्चेनो अवकाश छे ए खूब ज ओछो होय छे बराबर। तो जलवाहक तंतु ए खूब ज स्थूलित दीवाल धरावता होय छे अने ओछो केन्द्रीय अवकाश धरावता होय छे। हवे आ तंतुओ छे ए पड़दायुक्त के पड़दाविहीन होई शके। पड़दायुक्त के पड़दाविहीन एटले शू, कां तो जलवाहक तंतुमां आ वच्चे आवा आड़ा पड़दा आवेला होय कां तो आवेला न होय। जो पड़दा आवेला होय तो एम कही शकाय के जलवाहक तंतु ए पड़दायुक्त छे अने पड़दा आवेला न होय तो एम कही शकाय के जलवाहक तंतु पड़दाविहीन छे। अने जलवाहक तंतु ए वनस्पतिना अंगोमां समूहमां आवेला होय छे, एटले जलवाहक तंतु ए खास करीने वनस्पतिने यांत्रिक मजबूताई आपवानुं कार्य करे छे। जलवाहक तंतु वनस्पतिना अंगोने यांत्रिक मजबूताई आपवानुं कार्य करे छे। हवे त्यार पछीना चौथा घटकनी वात करिए तो जलवाहक पेशीनो चौथो घटक छे एने जलवाहक मृदुतक तरीके ओळखवामां आवे छे। जलवाहक मृदुतक कोषो ए जीवंत अने पातळी दीवालवाळा कोषो छे। जो अत्यार सुधी याद रखजो, जलवाहक पेशी जे चार घटकोथी बनेली छे ए चार घटको पैकी आपणे वात करी हती कि जलवाहिनी की, जलवाहिनी अने जलवाहक द्रोतक ए जीवरस वगरना छे, एटले के मृत छे अने एनी कोष दीवाल उपर लिग्निन द्रव्यनું स्थूलन થયેલું હોય છે, એટલે કે કોષ દીવાલ ત્રણેયની કોષ દીવાલ ખૂબ જ જાડી અને લિગ્નિન દ્રવ્યથી સ્થૂલિત હોય છે। હવે જે જલવાહક મૃદુતક છે એ જલવાહક મૃદુતક એ જીવંત કોષો છે અને પાતળી કોષ દીવાલ એટલે કે સેલ્યુલોઝની બનેલી કોષ દીવાલ ધરાવે છે। જલવાહક મૃદુતક એ જીવંત કોષો છે અને પાતળી દિવાલયુક્ત કોષો છે, તેમની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે અને જીવંત કોષ છે એટલે કોષ કેન્દ્ર અને જીવરસ ધરાવે છે। આ જલવાહક મૃદુતકનું કાર્ય શું છે? તો જલવાહક મૃદુતક એ સ્ટાર્ચ, ચરબી કે ટેનિન જેવા બીજા પદાર્થો સ્વરૂપે ખોરાક દ્રવ્યનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે બરાબર। જલવાહક મૃદુતક વનસ્પતિના અંગોમાં સ્ટાર્ચ, ચરબી અને ટેનિન જેવા દ્રવ્યોનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે। મોસ્ટ ટાઈમ્પી નીટમાં આ ક્વેશ્ચન પૂછાય છે કે જલવાહક મૃદુતક એ કયા દ્રવ્યોનો સંચય કરે છે? જલવાહક મૃદુતક એ સ્ટાર્ચ,
चरबी अने टेनिन जेवा द्रव्यों संचय करवानुं कार्य करे छे। तो आम जलवाहक पेशी में चार प्रकारना घटकों जोवा मळे छे, जलवाहिनी की, जलवाहिनी, जलवाहक तंतु अने जलवाहक मृदुतक। जे पैकी जलवाहिनी की, जलवाहिनी अने जलवाहक द्रवतक एनी कोष दीवाल जाडी अने लिग्निन द्रव्यथी स्थूलित थयेली होय छे। जलवाहिनी की अने जलवाहिनी ए जलवाहक पेशी में मुख्यत्वे पाणीना वहननुं कार्य करे छे, ज्यारे जलवाहक द्रवतक ए वनस्पतिना अंगोने यांत्रिक मजबूताई आपवानुं कार्य करे छे। जलवाहक मृदुतक ए जीवंत छे, पेला त्रणेय घटकों मृत छे, जीवरस वगरना छे। आ जी जलवाहक मृदुतक छे ए जीवंत छे, जीवरस धरावे छे, पातळी सेल्युलोजनी बनेली कोष दीवाल धरावे छे अने आवा जलवाहक मृदुतक ए वनस्पतिना अंगोमां स्टार्च, चरबी अने टेनिन जेवा पदार्थोनो संग्रह करवानुं कार्य करे छे। तो एक क्वेश्चन खास नीटमां पूछाय छे, जलवाहक मृदुतक कया पदार्थोनो संचय करे छे? तो जलवाहक मृदुतक स्टार्च, चरबी अने टेनिन जेवा पदार्थोनो संग्रह करवानुं कार्य करे छे, बराबर। हवे आगळ आपणे आ जे जलवाहक पेशी छे ए जलवाहक पेशी ની ગોઠવણીની આપણે વાત કરીએ। જલવાહક પેશી પાણીનું અરિયવહન મજ્જાંશુના મૃદુતક કોષોને આભારી છે, એટલે પાણીનું અરિયવહન એટલે કે મૂળમાંથી પ્રકાંડ તરફ, પ્રકાંડમાંથી પણો તરફ, અથવા તો જે વનસ્પતિના અંગો છે, મૂળ, પ્રકાંડ કે પણ, ખાસ કરીને મૂળની આપણે વાત કરીએ તો મૂળ અને પ્રકાંડમાં મજ્જાંશુ એટલે કે મજ્જામાં જે મૃદુતક પેશીના કોષો આવેલા હોય છે, જલવાહક મૃદુતક એ પાણીનું અરિયવહન કરવાનું કાર્ય કરે છે। હવે આગળ આપણે વાત કરીએ તો પ્રાથમિક જલવાહક પેશી એ બે પ્રકારની છે, એક આદિદારુ અને અનુદારુ। આદિદારુ કોને કહેવાય? અહીંયા આપણે વાત કરીએ છીએ જલવાહક પેશીના પ્રકારની। પ્રાથમિક જલવાહક પેશી બે પ્રકારની છે, જેને આદિદારુ અને અનુદારુ તરીકે ઓળખવામાં આવે છે। આદિદારુ એટલે સૌ પહેલાં ઉત્પન્ન થયેલી જલવાહક પેશીને આદિદારુ કહેવાય અને પાછળથી ઉત્પન્ન થયેલી જલવાહક પેશીને અનુદારુ તરીકે ઓળખવામાં આવે છે। તો પ્રાથમિક જલવાહક પેશી બે પ્રકારની હોય છે, આદિદારુ અને અનુદારુ। પહેલાં નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક ઘટકોને આદિદારુ કહેવાય છે અને પછીથી નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક ઘટકોને અનુદારુ તરીકે ઓળખવામાં આવે છે। એટલે એટલું યાદ રાખજો કે જલવાહક પેશીમાં જે જલવાહક પેશીના ઘટકો પહેલાં નિર્માણ પામે છે, બરાબર, પહેલાં નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક ઘટકોને આદિદારુ અને પછીથી નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક ઘટકોને અનુદારુ તરીકે ઓળખવામાં આવે છે। તો આદિદારુ અને અનુદારુની વ્યાખ્યા યાદ રાખજો, પ્રથમ નિર્માણ પામતી પ્રાથમિક જલવાહક પેશીને આદિદારુ કહેવાય અને પછીથી નિર્માણ પામતી જલવાહક પેશીને અનુદારુ તરીકે ઓળખવામાં આવે છે। હવે પ્રકાંડમાં અને મૂળમાં એની ગોઠવણી કેવી રીતની હોય છે એ આપણે સમજીએ। દાખલા તરીકે આ પ્રકાંડ હોય અને પ્રકાંડનો હું અનુપ્રસ્થ છેદ લઉં એટલે કે આડો છેદ લઉં તો પ્રકાંડના આડા છેદમાં એ ગોળાકાર દેખાશે। હવે પ્રકાંડમાં આદિદારુ કેન્દ્ર તરફ હોય છે અને અનુદારુ પરિઘવર્તી દિશામાં હોય છે અને આ પ્રકારની જલવાહક પેશીની ગોઠવણીને અંતરારંભી પ્રકારની જલવાહક પેશી કહેવામાં આવે છે। હવે અહીંયા ધ્યાન રાખજો, દાખલા તરીકે આ પ્રકાંડનો અનુપ્રસ્થ છેદ છે। હવે આવા પ્રકાંડના આ જે વચ્ચેનો ભાગ છે એને કેન્દ્ર વિસ્તાર કહેવાય અને પરિઘનો વિસ્તાર છે, બહારનો ભાગ છે એને પરિઘ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે। તો જે પ્રકાંડ છે એ પ્રકાંડમાં જે આદિદારુ છે એ આદિદારુ કેન્દ્ર તરફ ગોઠવાય છે। અને બીજી વસ્તુ યાદ રાખજો, આદિદારુ અને અનુદારુ આમ ખરેખર જલવાહિની લાંબી હોય છે પણ આ જલવાહિનીને જો આપણે કાપીએ તો આડા છેદમાં જલવાહિની ગોળાકાર દેખાશે। એમાં આદિદારુના કોષોને નાના ગોળ વડે દર્શાવવામાં આવે છે અને અનુદારુના કોષોને મોટા ગોળ વડે દર્શાવવામાં આવે છે, કારણ કે જલવાહિની આદિદારુ અને અનુદારુ અનુપ્રસ્થ છેદમાં આડી કપાયેલી દેખાય છે। હવે
तमारे प्रकांडमां आ जलवाग पेशीनी गोठवणीनी वात याद राखवानी छे के प्रकांडमां जे आदिदारू छे ए केन्द्र तरफ गोठवायेली होय छे, ज्यारे अनुदारू ए परिघवर्ती विस्तारमां गोठवायेली होय छे। एटले एनी आ रीतनी गोठवणी होय। आदिदारू एटले पहेला गोठ उत्पन्न थयेली जलवाग पेशी आदिदारू कहेवाय, ए केन्द्र तरफ गोठवायेली होय, અને અનુદારૂ જે છે એ પરિઘ વિસ્તાર તરફ ગોઠવાયેલી હોય, અને આ પ્રકારની જલવાહક પેશીની ગોઠવણીને અંતરારંભી પ્રકારની જલવાહક પેશી કહેવાય। તો પ્રકાંડમાં અંતરારંભી પ્રકારની જલવાહક પેશી આવેલી હોય છે। ખાસ યાદ રાખજો, જો પ્રથમ ઉત્પન્ન થતી જલવાહક પેશી એટલે કે આદિદારૂ કેન્દ્ર તરફ ગોઠવાયેલી હોય અને અનુદારૂ એ પરિઘ વિસ્તાર તરફ ગોઠવાયેલી હોય, તો આવી જલવાહક પેશીની ગોઠવણીને અંતરારંભી પ્રકારની ગોઠવણી તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે જલવાહક પેશીની બીજી ગોઠવણી જોઈએ, એને કહેવાય બહિરારંભી ગોઠવણી। હવે બહિરારંભી ગોઠવણી એટલે શું? તો દાખલા તરીકે મૂળમાં બહિરારંભી પ્રકારની ગોઠવણી જોવા મળે છે। એમાં મૂળમાં અનુદારૂ કેન્દ્ર તરફ હોય અને આદિદારૂ પરિઘ વિસ્તાર તરફ ગોઠવાયેલા હોય છે। અનુદારૂ કેન્દ્ર તરફ, જ્યારે આદિદારૂ પરિઘ વિસ્તાર તરફ ગોઠવાયેલી હોય છે। એટલે કે મૂળમાં જે પ્રથમ ઉત્પન્ન થતી જલવાહક પેશી છે આદિદારૂ, એ પરિઘ વિસ્તાર તરફ ગોઠવાયેલી હોય, અને પછીથી ઉત્પન્ન થતી જલવાહક પેશી છે અનુદારૂ, એ કેન્દ્રસ્થ વિસ્તાર તરફ ગોઠવાયેલી હોય, તો આ પ્રકારની ગોઠવણીને બહિરારંભી પ્રકારની જલવાહક પેશી કહેવામાં આવે છે, અથવા તો બહિરારંભી પ્રકારની ગોઠવણી તરીકે ઓળખવામાં આવે છે। તો અંતરારંભી કે બહિરારંભી એ જલવાહક પેશી નહીં ગોઠવણીનો પ્રકાર છે। તમારે કઈ રીતે યાદ રાખવાનો છે? તો આદિદારૂની ગોઠવણી આકૃતિમાં કઈ તરફ છે એ યાદ રાખવાનું। જો આદિદારૂ કેન્દ્ર તરફ ગોઠવાયેલું હોય તો એને અંતરારંભી જલવાહક પેશી કહેવાય, અને આદિદારૂ જો પરિઘ વિસ્તાર તરફ ગોઠવાયેલી હોય તો એને બહિરારંભી પ્રકારની જલવાહક પેશી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। તો જલવાહક પેશીના મુખ્ય ચાર ઘટકો યાદ રાખવાના છે તમારે: જલવાહિનીકી, જલવાહિની, જલવાહક દ્રવતક અથવા તંતુ, અને જલવાહક મૃદુતક। અને જલવાહક પેશીના બે પ્રકારો એટલે કે એની ગોઠવણી બે પ્રકારની હોય છે, અંતરારંભી અને બહિરારંભી। હવે આકૃતિમાં તમે જોશો તો આ તમને દ્વિદળ મૂળની આકૃતિ બતાવેલી છે। મૂળમાં આદિદારૂ બંને એક એક દળી મૂળ અને એક દ્વિદળી મૂળની રચના બતાવેલી છે। તો આદિદારૂ છે એ પરિઘ વિસ્તાર તરફ ગોઠવાયેલી છે। અહીંયા તમે જુઓ, સેન્ટરમાં તમને આ રીતની ગોઠવણી બતાવેલી છે। આદિદારૂ પરિઘ વિસ્તાર તરફ બતાવી છે, જ્યારે અનુદારૂ સેન્ટરમાં બતાવેલી છે। આ રચના તમને બતાવું છું, આ જે ગોઠવણી છે એ ગોઠવણીની વાત કરું છું। જલવાહક પેશીમાં આદિદારૂ પરિઘ વિસ્તાર તરફ અને અનુદારૂ કેન્દ્ર તરફ ગોઠવાયેલી હોય તો એ પ્રકારની જલવાહક પેશીને બહિરારંભી પ્રકારની જલવાહક પેશી કહેવાય છે, અને જો આદિદારૂ કેન્દ્રમાં અને પરિઘ વિસ્તાર તરફ અનુદારૂ ગોઠવાયેલું હોય તો એને અંતરારંભી પ્રકારની જલવાહક પેશી તરીકે ઓળખવામાં આવે છે। તો જલવાહક પેશીની ગોઠવણીના બે પ્રકાર યાદ રાખજો, જલવાહક પેશીના બે પ્રકાર યાદ રાખજો, અંતરારંભી પ્રકારની જલવાહક પેશી અને બહિરારંભી પ્રકારની જલવાહક પેશી। અંતરારંભી પ્રકારની જલવાહક પેશી વનસ્પતિના પ્રકાંડમાં જોવા મળે છે, જ્યારે બહિરારંભી પ્રકારની જલવાહક પેશી વનસ્પતિના મૂળમાં જોવા મળે છે।